વાવ ખાતે પરબત પટેલ ભવ્ય વિજય મહોત્સવ ઉજવવામાં આવ્યો. વાવ ખાતે પટેલ પરબતભાઈનો ભવ્ય વિજય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અને ભાજપના કાર્યકર્તાઓ સાથે મળીને ફટાકડા ફોડી મીઠાઈની વહેંચણી કરી વિજય ઉત્સવ મનાવ્યો હતો. પટેલ પરબતભાઈ મોટી લીડથી જીત્યા હતા અને તેઓએ ખુશી મનાવી હતી. બનાસકાંઠા બેઠક પર ભાજપના ભવ્ય વિજય બાદ વાવ ખાતે લોકોમાં ઉત્સાહની ઝલક જોવા મળી હતી. એક ઐતિહાસિક જીતના કારણે ભાજપના કાર્યકર્તાઓને ખુશીનો કોઈ પાર ન હતું એવું વાવ ખાતે દ્રશ્ય જોવામાં આવ્યું હતું અને ભાજપના કાર્યકર્તાઓ અબીલ ગુલાલ ઉડાડીને આ પરબત પટેલને જીતનો ભવ્ય મહોત્સવ ઉજવ્યો હતો. ગુજરાત તથા ભારતમાં ભાજપની ઐતિહાસિક જીત બદલે આજે વાવ ખાતે નેતા ફોડીને સ્વાગત કરવામાં આવે છે. તમે પરબતજી જીત્યા એમાં કેવી ખુશી મનાવી રહ્યા છો? પૂરેપૂરી ખુશી અમને પરબતજી જીત્યા. તમને પરબતજી વિશે આમાં કેવા કામ કરશે એવો તમને કેવો આડો પ્રતિસાદ મળ્યો? સારા અને સહજ ભાવના થઈને આવનારા સમયમાં ખૂબ સારું કામ કરશે. વાવ માટે એ સીટ આપણે ફાયદાકારક માટે માની છે? ફાયદાકારક. ભારતની અંદર પહેલી વખત એવો કિસ્સો બન્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ બહુમતીથી નીડ સતત બીજી વખત લીધી છે. જવાહરલાલ નહેરુની સરકાર હતી ત્યારે એક વખત આવો કિસ્સો બન્યો હતો અને આ બીજી વખત એવો કિસ્સો બન્યો છે કે સતત બીજી વખત બહુમતીની સરકાર બની રહી છે. ત્યારે ગુજરાતના બનાસકાંઠા વિસ્તારના પરબતભાઈ પટેલ જંગી બહુમતીથી જીત્યા બદલ અમે સૌ વાવના જનતાઓને ખૂબ ઉલ્લાસથી અમે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ રાખ્યો તથા આગામી સમયમાં લોકોના કાર્યો પણ બહુ આવી જ રીતે થશે એવી અમે પાર્ટી સાથે આશા રાખીએ છીએ. ડીબી ન્યૂઝ ગુજરાતી સાથે દિનેશ માળી, વાવ.